ઓફ વડોદરા. ગોરજ મુનિ સેવા આશ્રમ સંચાલિત કૈલાસ કેન્સર હોસ્પિટલને બેસ્ટ કેન્સર હોસ્પિટલ ફોર મેડિકલ ટુરિઝમ 2024નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. કેન્સર એ જીવલેણ બીમારી છે, પરંતુ શરૂઆતના તબક્કે કેન્સર રોગનું નિદાન થાય તો સમયસરની સારવારથી તે મટી શકે છે. લોકોમાં કેન્સરનું પ્રમાણ વધતા તેની સારવાર માટે દર્દીઓને અમદાવાદ અથવા તો ગુજરાત બહાર મુંબઈ દિલ્હી કે દક્ષિણના રાજ્યોમાં જવું પડતું હતું. આ રોગની સારવારમાં સમય માંગી લે તેવી હોવાથી દર્દી અને તેમના પરિવારજનોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હતો. દૂરની હોસ્પિટલોના ધક્કા, રહેવા ખાવાની વ્યવસ્થા કરવામાં સારવાર જેટલો જ બીજો ખર્ચ થતો. આવા સમયે વડોદરા નજીક આવેલા મુનિ સેવા આશ્રમ ગોરજના સંસ્થાપક સ્વર્ગસ્થ અનુબેને ગરીબ દર્દીઓને પડતી પારાવાર તકલીફથી બચાવવા કેન્સર હોસ્પિટલ સ્થાપવા સંકલ્પ કર્યો હતો. તાજેતરમાં આ હોસ્પિટલને ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા બેસ્ટ મેડિકલ ટુરિઝમ એવોર્ડ પ્રોગ્રામમાં મુનિ સેવા ગોરજની કૈલાશ કેન્સર હોસ્પિટલને બેસ્ટ કેન્સર હોસ્પિટલ ફોર મેડિકલ ટુરિઝમ 2024નો એવોર્ડ મળ્યો છે. છેલ્લા 22 વર્ષમાં આ હોસ્પિટલ અંદાજે 34 લાખથી વધારે દર્દીઓને રાહત દરે સારવાર આપી ચૂકી છે. કેન્સર હોસ્પિટલ બનાવવી એ કોઈ સાધારણ કામ ન હતું. એના માટે મોટું નાણાકીય ભંડોળ, સારવારના અદ્યતન સાધનોની તકનીકી જાણકારી, નિષ્ણાંત ડોક્ટરો અને અન્ય મદદનીશ સ્ટાફ, બિલ્ડિંગ માટે જગ્યા અને બીજું ઘણું બધું જોઈએ. ભગીરથ કાર્ય હતું અને પાછું કરુણા મૂર્તિ બેનને એમની ટીમને એક મેન્ડેટ આપ્યું કે એવી હોસ્પિટલ બનાવજો કે કદાચ ક્યારેક મને કેન્સર થાય તો મને ક્યાંય બીજે ન જવું પડે, મારી સારવાર પણ અહીંયા જ થાય. નક્કી થયું વિશ્વકક્ષાની અદ્યતન હોસ્પિટલ બનાવવાનું અને તેના અમલીકરણનું બીડું ઝડપ્યું ડોક્ટર વિક્રમ પટેલ અને તેમની ટીમે. ડોક્ટર વિક્રમભાઈ પટેલ જણાવે છે કે અનુબહેનના આ સર્વજન સુખાય સર્વજન હિતાય અઘરું અભિયાન પૂરું કરવા પરોપકારી દાતાઓ નાણાકીય મદદે આવ્યા. ટેકનિકલ જાણકારી માટે TMH મુંબઈના ડોક્ટર શ્રીવાસ્તવ, પૂર્વ ડિરેક્ટર ડોક્ટર PP દેસાઈ, એઇમ્સ દિલ્હીના ડોક્ટર GK રથ પણ ગુજરાતના અંતરિયાળ ગામડામાં હોસ્પિટલના આ સ્વપ્નને પોતાનું સમજી માર્ગદર્શન આપ્યું હતું. સતત 22 વર્ષથી ગુરુકૃપા અને માનવીય શ્રદ્ધા, સંકલ્પ, સમર્પણ અને સહયોગના બળે અદ્યતન ટેકનોલોજી ધરાવતી કેન્સરની સારવાર માટે જરૂરી સેવાભાવે નિષ્ણાંતો સાથે દર માસે 2000થી વધારે દર્દીને દાખલ કરી સારવાર કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અંદાજિત 25000થી વધારે દર્દીઓની સારવાર આ હોસ્પિટલ રાહત દરે કરે છે. અત્યાધુનિક મશીન દ્વારા વિવિધ ટેસ્ટ રાહત દરે કરવામાં આવે છે. આ સિવાય કેન્સરના વિવિધ ટેસ્ટ માટે મેડિકલ અને સર્જિકલ, રેડિયોલોજી, કીમોથેરાપી, રેડિયોથેરાપી, બ્રેકીથેરાપી વગેરે વ્યવસ્થા સાથે કેન્સરની સારવાર આપવામાં આવે છે. આ સિવાય પેટ સ્કેન, આયોડિન થેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વગેરે પણ સારવાર આ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓનો ખર્ચ આયુષ્યમાન કાર્ડ ન હોય અથવા ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવે છે. જરૂર પડે તો સારા NGOની પણ મદદ લઈ સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે.